હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. મિત્રો, હું આવ્યો છું અત્યારે સોમસાગર રેસ્ટોરન્ટમાં, જ્યાં ભાઈ ગુજરાતી અનલિમિટેડ થાળી પણ મળશે ને સાથે પંજાબી પણ. ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ પણ મળે છે ભાઈ. હોટેલનો લુક છે ને કંઈક આ રીતનો રહી છે. બહારથી અમે આ રીતે તમને સડક જોવા મળશે ભાઈ. સોમસાગર હોટેલ અંદરનું લુક તમને એનું આ રીતનું જોવા મળશે. આલુ પરોઠા, પનીર પરાઠા, મેથી પરાઠા, ચીઝ પરાઠા અને ગોભી પરાઠા પણ અહીં તમને મળશે યાર. તો રેસ્ટોરન્ટની બહાર હું આવ્યો છું. જો ધોમ ધડકો જો આરામ કરવા માટે એક આપણે ચેર આપેલી છે. હેલો ભાઈ, જય જય સોમનાથ. જય સોમનાથ. શું નામ છે તમારું? દિનેશભાઈ. તમે જમ્યું છે અત્યારે કે? હા, જમ્યું છે ને. અચ્છા, તો તમને આનું ફૂડ કેવું છે, અંદાજો છે કઈ? એકદમ મસ્ત. હું ઘણી બધી હોટલની અંદર જમ્યો છું, પણ સોમસાગરનું ફૂડ એટલે એક નંબર, એકદમ સ્વાદિષ્ટ. રોટલી, શાક, દાળ ભાત, એકદમ બહુ મસ્ત બધું જમવાનું મળ્યું છે અને જમીને એકદમ આનંદ થયો છે એમ મને. કારણ કે ઘણી બધી હોટલો છે આ એરિયાની અંદર, પણ મને અનેક લોકોએ કીધું કે સોમસાગરનું જે જમવાનું છે તે એકદમ બેસ્ટ જમવાનું છે. અહીંયાનું કિચન લુક તમને એનો પરફેક્ટ ટેસ્ટ લેવો છે. ટેસ્ટ તો કડવું જ પડે ને. પહેલા તમે શું ખાવ છો અહીંયા? મી પનીર તવા ખાય. પનીર તવા, બરોબર. તો પનીર તવાનો જે ટેસ્ટ છે એ તમને એક્ચ્યુઅલીમાં કેવો લાગ્યો એ મને જણાવો. બહુ મસ્ત લાગ્યો. ખરેખર સારું લાગ્યું? ખરેખર. બરાબર. મિત્રો, અહીંયા જો અલગ અલગ પ્રકારની નોટ આપેલી છે ભાઈ, જબરદસ્ત. કાકા, શું નામ છે તમારું? ચૌહાણ પપ્પુસિંહ. જય સોમનાથ. જય સોમનાથ. એ જણાવી દો કે આ નોટ કેમ અલગ અલગ રાખેલી છે તમે અહીંયા બધી? શોપીસમાં રાખેલી છે. શોપીસમાં? શોપીસમાં રાખેલ છે. બાકી આમ યુઝ તો ના થાય ને આપણે ઇન્ડિયાની અંદર? તો મને એ જણાવી દો કે આ બધા પ્રકારના માળા આવે ને જોવા થાય ને? હા, જોવા થાય. આપણે કઈ કઈ કરન્સી અવેલેબલ છે? તો મને એ જણાવી દો કે આપણે આજે સોમસાગર આ રેસ્ટોરન્ટનું એડ્રેસ પરફેક્ટ રીતે જણાવી દો મને. સોમસાગર છે વેરાવળ બાયપાસ હાઈવે, કાજલી, સોનારી અને વચારે. વેરાવળ કોડીનાર બાયપાસ હાઈવે. હા, અને કાજલી અને સોનારી અને વચારે સોમસાગર હોટલ આવી છે. તો મને એ જણાવી દો કે તમે કઈ કઈ વસ્તુ પ્રોવાઈડ કરો છો? સવારે બ્રેકફાસ્ટમાં રાખીએ ગાંઠિયા છે, પછી ભજીયા છે, પછી આલુ પરાઠા રાખીએ છે, મસાલા ઢોસા છે, એવું બધી રાખીએ છે સવાર સવાર નાસ્તામાં. પછી આલુ પૌવા રાખીએ છે, એવું બધી રાખીએ. અને 11 વાગ્યા પછી જમણવાર ચાલુ રહે. ગુજરાતી થાળી છે, સ્પેશિયલ અનલિમિટેડ. અનલિમિટેડ હોય છે? હા, 120 રૂપિયા અનલિમિટેડ. 120 રૂપિયામાં? 120 માં અનલિમિટેડ. અને પંજાબી ફિક્સ થાળીનો શું ભાવ છે? પંજાબી ફિક્સ થાળીનો છે આપણે 190 રૂપિયા છે. 190 રૂપિયા પંજાબી ફિક્સ થાળીના? ફિક્સ થાળીના 190. લંચમાં છે આપણે એક તો ગુજરાતી થાળી ભાઈ, અને પછી બીજું પંજાબી મળશે. પંજાબી પનીર ટીકા છે, પનીર પૂરજી છે, પનીર બંજારા છે, પનીર હંગામા છે, એવું બધી મળશે. પનીરનું દાલ ફ્રાય, જીરા રાઈસ, એવું બધી સારું સારું બધી મળશે. મિત્રો, આપણી પાસે અત્યારે અહીંયા 190 રૂપિયાની ફિક્સ પંજાબી થાળી છે, સાથે મેં લીધી છે અહીંયા 120 રૂપિયાની પ્રાઇસમાં અનલિમિટેડ ગુજરાતી થાળી. પણ આ તો તમને અનલિમિટેડ મળશે.
તો પહેલાં આપણે જોઈ લઈએ કે ભાઈ જે આ પંજાબી થાળી છે એમાં આપણે શું મળે છે. જો અહીંયા આપણે આ મળે છે મિક્સ વેજ, અને અહીંયા મળશે આપણે પનીર તવા, અહીંયા આપણે દાળ ફ્રાય અને જીરા રાઈસ, આપણી સાથે રોટલી છે, પાપડ છે, ઘૂંગરા છે, અને આપણે મરચાં રાખેલા છે. સાથે આપણે અહીંયા ગુજરાતી થાળી છે જેમાં આપણે સેવ ટમેટાનું શાક મળશે અનલિમિટેડ, બધી વસ્તુ અનલિમિટેડ મળશે. અહીંયા છે આપણે ફ્લાવર બટેટા, અહીંયા છે આપણે રસાવાળા બટેટા, અને અહીંયા છે દાળ, અહીંયા સાથે ભાત, અને આપણે અહીંયા રોટલી આપેલી છે, અને પાપડ આપેલું છે, અને સાથે ગોળ આપેલું છે અહીંયા, અને સાથે ભૂંગરા છે અને મરચા છે. તો આટલી વસ્તુ છે. તો ચાલો મિત્રો હવે આપણે આ ગુજરાતી થાળીને પહેલાં આપણે ટેસ્ટ કરીએ અને બતાડું તમને કે એનો ટેસ્ટ કેવો છે. ચાલો ભાઈ આપણે હું તમને એક નાનું બાઈટ લઈને બતાડું. તો જો આ નાનું બાઈટ છે આપણે રોટલીનું લીધું છે ગુજરાતી થાળી માટે, તો હું છે ને અહીંયા તમને સેવ ટમેટા પહેલાં ટેસ્ટ કરીને બતાવીશ. ભાઈ સેવ ટમેટા તો છે ને આપણે બધામાં જોવા મળશે જ, જ્યાં પણ ગુજરાતી થાળી હશે ને ત્યાં બધામાં આપણે સેવ ટમેટાનું શાક જોવા મળશે. તો ચાલો આપણે ટેસ્ટ કરીએ. ધીરે ધીરે આનો સ્પાઇસી ટોન છે ને બહાર આવે છે ભાઈ. આનો જે બાઈટ છે ને અંદર જઈ છે ગળાની, પછી આનો સ્પાઇસી ટોન છે બહાર આવે છે, અને એના મસાલા છે લચક દેખાડે છે. હવે આપણે અહીંયા જે ફ્લાવર બટેટા છે એને ટેસ્ટ કરીએ છીએ. ફ્લાવર બટેટા છે તો આનું ટેસ્ટ છે ને એ પણ તમને સેવ ટમેટા જેવો જ મળશે, કે તમે જ્યારે બાઈટ અંદર લ્યો છો ને ભાઈ પછી એનો સ્પાઇસી ટોન બહાર આવે છે, ત્યાં સુધી તમને સ્પાઇસી જેવું જરાય પણ ફીલ નથી થવાનું ભાઈ. હવે આપણે જોઈએ આમાં જે અંદર આવેલું છે. આપણે આમ તો આ રસાવાળા બટેટા છે, પણ આમ અંદર જોઈએ ને તો ભાઈ કઠોળ પણ છે, વાલ, એટલે વાલ બટેટા આપણે જોઈએ હવે. તો ચાલો ભાઈ એને ટેસ્ટ કરીએ. બહુ વધારે આવી છે, કઠોળના શાકમાં તો રોનક આવી જાય એવો ટેસ્ટ મળશે ભાઈ તમને, જબરદસ્ત. પણ અગેન ટેસ્ટ છે એનો સ્પાઇસી ટોન એ તમને બટકું અંદર જયા પછી જ આવશે. હવે આપણે એ જોઈએ દાળ છે, દાળને ભાઈ આપણે ડાયરેક્ટલી આમ જ આપણે ટેસ્ટ કરી લઈએ. કમાલ છે ભાઈ, દાળ તો કમાલ છે. હવે આપણે એક કામ કરીએ, પંજાબી થાળીમાં જોઈએ આપણે એનો ટેસ્ટ કેવો છે. ભાઈ પહેલા હું અહીંયા લઈશ આપણે મિક્સ વેજ. અહીંયા આપણે આવ્યું છે મિક્સ વેજ ગોવા ધાણાની સાથે. એમની ભાઈ પંજાબી ને ગુજરાતી છે ને બે અલગ અલગ આપણે ભેગી ખાઈએ ને ત્યારે આપણે ખબર પડે કે ભાઈ ટેસ્ટમાં કેટલો ડિફરન્સ આવી ગયો. જબરદસ્ત છે ભાઈ. અને અહીંયા સાથે હવે હું લેવાનો છું આપણે આ પનીર તવા છે, તો એના પનીરના પીસીસ જો કેટલા મસ્ત રીતે કરાવેલા છે, નીચે ગ્રેવી અને સાથે ભાઈ ટમેટા સળગારેલા જબરદસ્ત લાગે છે. પનીરનું આ જે બાઈટ છે એ નાનું એવું લઈશું, અને એની ગ્રેવી સાથે થોડુંક આપણે મિક્સિંગ કરીને. વાહ ભાઈ જબરદસ્ત. આ જે શાક છે ને ભાઈ એના માટે તો થમ્સઅપ આપીશ ભાઈ હું. આપણે જે પનીરનું પનીર તવા શાક શું ટેસ્ટ આવે છે યાર, ખરેખર દિલથી આપણે તમે ખુશ થઈ જાઓ એટલો ટેસ્ટ આવે છે ખરેખર આ શાક. તો મિત્રો હવે આપણે અહીંયા જે એની દાળ છે, ચાલો દાળ દાળ ફ્રાય છે પનીરમાં આપણે પંજાબીમાં.
પંજાબી દાળનો ટેસ્ટ તમને ગુજરાતી દાળ જેવો સેમ ટુ સેમ જોવા મળશે, પણ છે અલગ. તો મિત્રો આ હતો આપણો આજનો બ્લોગ. તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો વધારેમાં વધારે લોકોને પહોંચાડો, શેર કરો, બધામાં ફેલાવી દો. મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.